नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जायेल लॉकडाउन परिस्थिति ने लीधे तक्षशिला विद्यालय भायण द्वारा ऑनलाइन शैक्षणिक कार्यक्रम नो आयोजन करेल छे, जेमा हूँ आपनो स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 8 कुदरती संसाधन। अगाउ आपणे लैक्चर नंबर 2 नी अंदर संसाधन एटले शू, संसाधन ना प्रकारों, संसाधनों ने सारी रीते समझवा माटे एने आपणे जुदा जुदा प्रकारों में विभाजित करी तेना विषे आपणे सरस मजानुं कोष्टक ए बोर्ड नी अंदर लख्युं हतुं अने तमे एनो अभ्यास पण कर्यो। आजे आपणे लैक्चर नंबर 3 नी अंदर जमीन निर्माण विषे चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों, सामान्य रीते भू सपाटी नो उपलू पड, भू एटले भूमि अने सपाटी एटले के एनु उपलू स्तर, एटले भू सपाटी नो उपलू पड, पड एटले स्तर जेमा वनस्पति उगे छे तेने आपणे जमीन कहीए छीए। अने आ जे उपलू पड छे તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોની બનેલ એક પાતળું પડ હોય છે। સમજો, જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ તત્વો કે પછી કણો એની અંદર હવાથી ખમણ થવાથી વરસાદના પાણીથી કોહવાવાથી આ બધું એનું મિશ્રણ બને છે અને એ મિશ્રિત થયેલું એક પાતળું પડ હોય છે। તેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે રહેલા હોય છે, એટલે કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। એ જમીનની અંદર શું શું હોય છે અથવા તો જમીન શાની શાની બનેલી છે તો તમને સમજ પડી હશે કે આ જેને પૃથ્વીનું ઉપલું પડ જેને આપણે કહીએ છીએ તેની અંદર ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો, એની અંદર સેન્દ્રિય તત્વો ભળેલા હોય છે તથા એની અંદર હવા પણ રહેલી હોય છે। તમે નાના હતા ત્યારે વર્ગમાં એક પ્રયોગ કર્યો હતો, એક માટીનું ઢેપું આપણે લઈએ અને એની એક બીકરમાં પાણી ભરેલા બીકરની અંદર ડૂબાડતા તો એની અંદરથી એ પરપોટા જેવું કંઈક ઉપર આવતું હતું। તો વિદ્યાર્થી મિત્રો, તમને ત્યારથી સમજ મળી હશે કે આ જે જમીન છે જમીનની અંદર હવા રહેલી છે। તો ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા એની અંદર હવા રહેલી હોય છે। વિદ્યાર્થી મિત્રો, જમીનનું નિર્માણ એટલે કે જમીન બનવાની જે પ્રક્રિયા છે એ મૂળ ખડકોના ખમાણ, ખમાણ એટલે ધોવાણ, શિયાળાની અંદર પુષ્કળ ઠંડી પડે, ઉનાળાની અંદર પુષ્કળ ગરમી પડે અને ચોમાસાની અંદર પુષ્કળ વરસાદ પડે તો એના કારણે ખડકોનો જે ઉપલો જે ઉપલું જે પડ હોય છે એ વાતાવરણની અંદર જે આવતો જે તફાવત છે ઠંડી અને ગરમી તેના કારણે એ એના જે ખડકો છે એનું 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 ભાગીને ભૂકો એટલે કે ખમાણ થાય છે અને એ ભાગેલો જે ભૂકો થયેલો જે ખડકો છે વરસાદ પડતા ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે એ જ વરસાદના પાણીની સાથે ઢસડાય અને તળેટી એટલે કે નીચે તરફ એ ખમાણ થયેલો અને ધોવાણથી એ એ એ ભાગ છે એ ઢસડાઈને નીચે આવે છે અને એ નીચે આવેલો જે ભાગ છે પછી એ એ જમીનનું નિર્માણ કરે છે, જમીનની અંદર બળી જાય છે। તો આવી રીતે ખડકોના ખમાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી એ જમીનનું નિર્માણ થાય છે એટલે કે જમીન બને છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી હશે કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે। આવી રીતે મોટા ખડકોનું ખમાણ થાય, પછી એનું ધોવાણ થાય, પછી તળેટી ઉપર પથડાય અને એની અંદર હવાની ધૂળ ઉડીને પડે અથવા તો અન્ય કંઈ જે વૃક્ષો છે એના પાંદડા છે એને 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 એના એના મૂળ છે, પાંદડા છે, એના એના અવશેષો છે, એવી જ રીતે નાના જીવજંતુઓ હોય છે વગેરેના જે અસ્થિઓ હોય છે આ બધું જ બળવાથી એનું કોમળ થવાથી એ પછી જમીનનું નિર્માણ થાય છે। આ જમીન
ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે। જે જમીન આપણે જેને કહીએ છીએ તેની અંદર ખનીજો અને જૈવિક તત્વો, મેં તમને અવળે કહ્યું કે જીવજંતુઓ હોય, પ્રાણીઓ હોય, એનું મૃત જે અવશેષ છે, એનું જે હાડપિંજર છે, આ જમીનની અંદર ભળવાથી તે કોવાઈ જાય છે અને કોવાઈને પાછું એ જમીનની અંદર ભળી જાય છે। એવી જ રીતે વૃક્ષોના પાંદડા છે, પાન છે, નાની ડાળીઓ છે, એવી જ રીતે આ હવાના રજકરણો છે, ધૂળ છે, આ બધું ભળવાથી એ જમીનનું નિર્માણ થાય છે। તો આવી રીતે આવા તત્વોનું એ કુદરતી એક મિશ્રણ, એટલે કે બધું ભળી ગયું એટલે મિશ્રણ છે એમ કહી શકીએ। જમીનની અંદર જે તે પાક એટલે કે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ, જે જમીન છે એ જમીનની અંદર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની તાકાત રહેલી હોય છે, એટલે કે એની અંદર એવા પોષક તત્વો રહેલા હોય છે જે આપણે વનસ્પતિ એના ઉપર વાવીએ, કોઈ વૃક્ષ વાવીએ, કોઈ કોઈ ખેતી કરીએ તો એની વૃદ્ધિ અને વિકાસ કરવાની એની અંદર ક્ષમતા રહેલી હોય છે। આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જમીનની વાત કરીશું કે જમીન એટલે શું। જમીન નિર્માણની વાત કર્યા પછી આપણે જમીનની વાત કરીશું તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, તમે જુઓ છો આપણે બધા પૃથ્વીના ઉપલા પડ ઉપર રહીએ છીએ, તો જેના ઉપર આપણે દોડીએ છીએ, જેના ઉપર આપણે ચાલીએ છીએ, જેના ઉપર આપણે હરીએ ફરીએ, જેના ઉપર આપણે મકાન બનાવીએ છીએ, જેના ઉપર આપણે રમતો રમતા હોઈએ છીએ, જેના ઉપર આપણે ખેતી કરતા હોઈએ છીએ, જેના ઉપર મોટા મોટા પુલો, બંધો, મંદિરો, મસ્જિદોનું નિર્માણ થતું હોય છે, એ પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પછી પડ, સપાટી અથવા પડ જેને આપણે જમીન કહીએ છીએ। હવે તમને સમજણ પડી હશે કે જમીન કોને કહેવાય। ફરીથી યાદ કરાવું કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, આપણે જેના ઉપર રહીએ છીએ તે પૃથ્વી, અને પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની જે સપાટી કે પછી પડ જેને આપણે જમીન કહીએ છીએ। અગાઉ આપણે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે તેની ચર્ચા કરી, હવે જમીન પૃથ્વીના સૌથી ઉપરના પડને, સ્તરને, પોપડાને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે, હવે અગાઉ આપણે ચર્ચા કરી કે જે તે આપણે બીજ એની અંદર વાવીએ, પછી એને પાણી આપીએ, પછી એ બીજ અંકુરિત થાય અને એનો એની અંદરથી એ ઉપર સ્વરૂપે એ બહાર આવે, ફણ ગયા પછી એને એને એનું વૃદ્ધિ અને વિકાસ થાય છે, એના માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે। તો શાની અંદર? તો કે જમીનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આમ આપણે કહી શકીએ કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થ અથવા તો સેન્દ્રિય તત્વયુક્ત ઝીણા કણોવાળા પોચો ખડક પદાર્થ। તમે મોટાભાગના વિદ્યાર્થીઓના માતા પિતા એ ખેતી કરતા હશે, તો ખેતી કરતા હશે એટલે એમને તો સુપેરે સારી રીતે જાણતા હશે કે પૃથ્વીનું આ ઉપલું પડ જેને આપણે જમીન કહીએ છીએ, એ જમીનને ખેડીને ઉનાળાની અંદર જમીનની ખેડ કરવામાં આવે છે, અને ખેડીને આ જે ઉપલા પડને એ એમ પડી રહેવામાં રાખવામાં આવે છે જેની અંદર હવાના પૂરતા પ્રમાણમાં અવરજવર થાય છે, અને આવી જે ખેડેલી એટલે કે પોચી કરેલી જમીન ચોમાસાની અંદર વરસાદ પડતા એની અંદર બીજનું વાવેતર કરવામાં આવે છે, અને એ બીજની જે વાવણી જેને આપણે કહીએ છીએ, એ વાવણી કરવામાં આવેલું બીજ વરસાદનું પાણી મળવાથી એની અંદર રહેલી હવાના કારણે એ અંકુરિત થવા માંડે છે, જેને આપણે જે તે ખેતી કરી એમ કહીએ છીએ। તો આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ અથવા તો તત્વયુ ઝીણા કણોવાળા પોચો ખડક પદાર્થ એટલે કે જમીન। આ જમીનનું જે નિર્માણ છે તમે જોયું એ પ્રમાણે કુદરત આધીન છે, એની અંદર અનેક વનસ્પતિના પાંદડા હોય, વનસ્પતિના જુદા જુદા ભાગો હોય, કે પછી જીવજંતુઓ હોય, કે પછી અળસિયા હોય, કે નાના નાના જીવજંતુઓ હોય, એમનું મૃત્યુ થવાથી એમનું જે હાડપિંજર છે એ આ માટીનું જે પડ જેને કહીએ છીએ એની અંદર ભળી જાય છે, કોવાઈ જાય છે અને એની અંદર મિશ્રિત થઈ જાય છે। તો આવું સેન્દ્રિય પદાર્થયુક્ત અથવા તો આપણે વર્ષની અંદર એક બે વાર આ ખેતર ખેડીને એની અંદર ગાય ભેંસના મળમૂત્રવાળું જે સેન્દ્રિય ખાતર છે એ ખાતર આપણે એની અંદર નાખતા હોઈએ છીએ, અને એવી રીતે ખેડ કરવાથી જમીનનું જે પડ છે એ મજબૂત અને સશક્ત બને છે, અને એની અંદર જે પોષક તત્વો છે એનું પ્રમાણ વધે છે, અને આ
वनस्पति ने जोईता एवं बधा ज प्रकारना जे पोषक तत्वों जो वनस्पति ने मळी रहे तो पछी वनस्पति नी वृद्धि अने विकास थाय छे। तो आ प्रमाणे तमे जोशो तो विद्यार्थी मित्रों आम झीणा पणोवाळा पोचो जे खड़क पदार्थ छे तेने आपणे जमीन कहीए छीए। आवो हवे आपणे भारतीय जे जमीन छे अथवा तो आपणा देशनी जे जमीन छे एने जुदा जुदा जे खड़कों जे मातृ जे खड़कों छे अने खड़कोनुं खमाण अने धोवाण थवाथी एनुं उपली सपाटीनुं जे पाणी साथे वहीने आवेलुं नीचे आवतुं जे पड़ छे एना लीधे ઘણા કિલોમીટરો સુધી એ લાવા પથરાય છે અને આ પથરાયેલા જે કણો છે મિશ્રિત થયેલા જે હાડપિંજરો છે વગેરે વગેરે જૈવિક તત્વો એની અંદર ભળવાથી એ જમીનમાં રૂપાંતરિત થાય છે અને એ જમીનના જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે। તો એના માતૃ ખડકોના ખમાણ અને ધોવાણના લીધે એ કયા ખડકોમાંથી ધોવાણ થયેલી જમીન છે એના આધારે એના જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે। એટલે જોઈએ ભારતમાં જમીનના પ્રકાર। તો હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ જેને આપણે ICAR કહીએ છીએ એના દ્વારા જમીનના એટલે કે ભારતીય જમીનના 8 પ્રકારમાં એટલે કે ભારતમાં જે જમીન છે તેને 8 ભાગમાં વહેંચી દેવામાં આવી છે। હવે આજે જમીનને જુદા જુદા 8 ભાગોમાં વહેંચવાનું જે કામ છે એ કઈ સંસ્થાએ કર્યું તો તમે કહી શકો ભારતીય કૃષિ સંશોધન પરિષદ જેને ટૂંકમાં શું કહીએ છીએ આપણે ICAR દ્વારા શું કામગીરી થઈ તો જમીનના પ્રકારો પાડવાની કામગીરી થઈ। તો આજે ICAR નામની જે સંસ્થા છે એને ભારતીય જમીનને કુલ કેટલા ભાગોમાં વિભાજિત કરી તો કહેશું આપણે 8 ભાગોમાં વિભાજિત કરી। હવે આજે 8 ભાગોમાં જે જમીનને વિભાજિત કરી છે તેના નામ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો। એ કાંપની જમીન, 2 રાતી જમીન, 3 કાળી જમીન। રાતી જમીન એને લાલ જમીન પણ કહેવામાં આવે છે। તો ભારતના એવા કેટલાય રાજ્યો છે જે અમુક વિસ્તારો એવા છે કે જે આ જમીન એ રાતી અથવા તો લાલ જમીન કહીએ છીએ આપણે। ત્રીજા નંબરે જોઈશું તો કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન। તો વિદ્યાર્થી મિત્રો આ હતા ભારતની જે કુલ ભૂપૃષ્ઠ જે જમીન છે એ જમીનના જુદા જુદા 8 ભાગોની વહેંચણી। તો આમાં જે જુદા જુદા 8 ભાગોમાં જે જમીન વહેંચવામાં આવી છે એમાં તમે આ આ આ પ્રકારો છે એ બોર્ડની પરીક્ષાની અંદર અથવા તો તમારે વિશેષ માહિતી માટે પણ ઘણી બધી ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકરણમાંથી એ બોર્ડની પરીક્ષાની અંદર એ નકશો જે પૂછાય છે 5 માર્ક્સનો એ નકશામાં પણ આ કામ લાગે એવી માહિતી છે। તો તમે તમારા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર તમે જોજો એની અંદર ભારતનો નકશો આપેલો છે અને એ નકશો આપેલો છે તો નકશાની અંદર તમને આવી રીતે અલગ અલગ પ્રકારે એની એની જમીન જુદા જુદા રંગોની જમીન દર્શાવી છે। તો તમે એનો અભ્યાસ કરજો તમને વિશેષ માહિતી તમને ત્યાંથી પ્રાપ્ત થશે। એટલે વિદ્યાર્થી મિત્રો આમ ભારતીય જે જમીન છે કુલ જમીનને 8 ભાગોમાં વહેંચી દેવામાં આવી। કેટલીક જમીન તો હિમાલયના પહાડી જે ક્ષેત્રો છે ત્યાં ઉપર જમીનથી લગભગ 3000 કે પછી 2700 કે પછી 3100 મીટર ઊંચાઈ ઉપર આ જમીન આવેલી છે। તો એ અલગ અલગ પ્રકારની જે જમીન છે તમે એનો અભ્યાસ કરજો તમને આ રસપ્રદ માહિતી અહીંયાથી પ્રાપ્ત થશે। ચાલો અસ્તુ।